સુરતના વરાછાના જ્વેલર્સ સે 2 કરોડનું માથે દેવું થઈ જતા લેણદારો દ્વારા થતી ઉઘરાણીથી ત્રાસી પોતાની દુકાનમાં ઝેરી દવા પી જીવન ટૂંકાવી લીધું હતું। વરાછા ભગવતી કૃપા સોસાયટી ખાતે રહેતા 45 વર્ષીય નીતિનભાઈ મોહનભાઈ ઉડવિયા વરાછા ભગીરથ સોસાયટી વિભાગ 1માં કૃષ્ણા જ્વેલર્સના નામથી જ્વેલર્સની દુકાન ચલાવતા હતા। સોમવારે સાંજે તેમણે તેમની દુકાનની ઉપર પહેલા માળે આવેલી દુકાનમાં જ્યારે દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। નીતિનભાઈએ દુકાનમાં ઝેરી દવા પી લીધી હોવાની જાણ તેમના ભાઈને કરતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ સોમવારે મોડી રાત્રે તેમનું મોત નિપજ્યું હતું। બનાવની જાણ થતાં વરાછા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। લોકડાઉન દરમિયાન નીતિનભાઈએ અલગ અલગ વ્યક્તિઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તેમના માથે 1.5 કરોડ જેટલું દેવું થઈ ગયું હતું। લેણદારો દ્વારા ઉઘરાણી થતી હોવાથી તેના ટેન્શનમાં તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। નીતિનભાઈને સંતાનમાં 1 પુત્ર અને 1 પુત્રી છે। બનાવ સંદર્ભે વરાછા પોલીસ હાલ અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ અરવિંદભાઈ મોહનભાઈ ઉંડવિયા, એની માથે પ્રેશર લેણાનું એ સોના ચાંદીની દુકાન ચલાવે છે। મહાકાલી જ્વેલર્સ નામની દુકાન છે, પોતે રિપેરિંગ અને નવું કામ બનાવે એવો ધંધો કરે છે। લેણા લેણીયા લોકોનું પ્રેશર ને હિસાબે દવા પી, એણે કૃષ્ણા જ્વેલર્સમાં ઉપર ત્રીજા માળે દવા પીધી। પછી એક ભાઈ મને બોલાવે, તારા ભાઈને આમ પ્રોબ્લેમ થઈ ગયો છે, તમે આવલો એટલે અમે દોડીને સીધા ઉપર ત્રીજા માળે અહીંયા કારીગર છે કામ કરવાવાળો, એની દુકાનેથી એને નીચે ઉતાર્યો। 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો પણ એ લેટ પડી, એટલે અમે એને રિક્ષામાં લઈ ગયા મહાવીર હોસ્પિટલને। હવે એ કાંઈ મને ખ્યાલ નથી, કારણ કે અમે તમને કહું 20 વર્ષથી અલગ રહેતા હતા, એનો જે કાંઈ વહીવટ હોય એ અમને એણે કોઈ દી કાંઈ કીધો નથી। નીતિનભાઈ મોહનલાલ ઉડાવિયા 45 વર્ષના ઈસમ છે, જે લંબે હનુમાન રોડ ઉપર મહાકવાલી જ્વેલર્સ નામની દુકાન ધરાવે છે। ગઈકાલે કોઈ કારણસર એઓએ કૃષ્ણા જ્વેલર્સની દુકાન, જે એમની દુકાનની બાજુમાં આવેલી છે, ત્યાં જઈને ઝેરી દવા પી ગયેલા અને સારવાર દરમિયાન એમનું મોત થયેલું। તો એ બાબતે વરાછા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો છે, એમનું પીએમ કરાવવામાં આવેલું છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે। એમના પરિવારજનો એમની અંતિમવિધિ મરણજનારની અંતિમવિધિમાં રોકાયેલા છે, એમના નિવેદન હાલ સુધી લેવાઈ શકેલ નથી। એમને નિવેદન લઈને આગળની તપાસ કાર્યવાહી જે કંઈ તપાસમાં જણાઈ આવશે એ દિશામાં આગળની કાર્યવાહી કરવામાં આવશે। રમેશ કલ્ચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।